અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના બે આઈપીએસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતના 3 ડીવાયએસપી સામે પણ ફરિયાદ દાખલ થઈ. કચ્છના 1 પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ. પશ્ચિમ કચ્છ સીઆઈડી આ ફરિયાદ નોંધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાઈ છે. તત્કાલીન એસપી જીવી બારોટ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. તત્કાલીન એસપી ભાવના પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ. તત્કાલીન ડીવાયએસપી વીજે ગઢવી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ. તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. ઇલેક્ટ્રોધમના માલિકા શૈલેષ ભંડારી સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીની ફરિયાદ ન લેવા મામલે આ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ ન લેવા મામલે પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે. ઋત્વિજ, હાલ કયા કારણોસર ફરિયાદ નોંધાઈ છે, શું વધુ અપડેટ્સ? જી મિત્રો, વાત કરો તો વર્ષ 2015 ના એક કેસ ની અંદર કુલ 19 આરોપીઓની અંદર ફરિયાદ દાખલ થઈ છે, જેમાં પૂર્વ કચ્છમાં જે તે સમયે જે પોલીસ અધિકારીઓ ફરજ બજાવતા હતા તેઓની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. બે પૂર્વ એસપી જે છે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે. ડીવાયએસપી છે તેમની સામે અને એક પીએસઆઈ, એટલે કુલ 6 પોલીસ અધિકારીઓ વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ થઈ છે. અને કચ્છ બોર્ડર રેન્જ સીઆઈડી ક્રાઇમમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે મહત્વની બાબત તો એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદી હતા તેની ફરિયાદ જે તે સમયે લીધી ન હતી અને તેના અંતર્ગત આ ફરિયાદ હાલમાં દાખલ કરવામાં આવી છે. જોકે મહત્વની બાબત તો એ છે કે એક સાથે આટલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થતા પોલીસ પીડાની અંદર પણ એક ચર્ચાનો વિષય થયો છે. અને હાલમાં આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથ પોલીસની વર્દી ફરી કલંકિત થઈ છે. ગીર સોમનાથના ઉના બાદ હવે ગીર ગઢડા પોલીસ વિવાદમાં આવી છે. પહેલા પોલીસની શાન ગણાતી ખાખી બાવળની જાડીઓમાંથી મળી આવી હતી અને જે કેસમાં હજુ પણ આરોપી પોલીસ કર્મીઓ ફરાર છે. જ્યારે કે હવે ગીર ગઢડા તાલુકાના પોલીસ પર મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. તો અન્ય સમાચાર, જેમાં હાલ તોડકાંડનો આરોપ ઘટનાને લઈને હાલ વર્તમાનના જે સમાચાર સામે આવ્યા છે, ઉના તોડકાંડ મામલો પીઆઈ એએસઆઈ હજુ પણ ફરાર છે. પીઆઈ અને એએસઆઈ હજુ સુધી ફરાર છે અને માત્ર વચેટીઓ જ પોલીસ ખેંચામાં આવ્યો છે. પીઆઈ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા પોલીસ પકડથી દૂર છે. દીવ ચેકપોસ્ટ પર તોડનો આરોપનો મામલો કે જેમાં હાલ ઘટનાને 1.5 મહિનાથી વધુ સમય વીત્યો છે, છતાં પણ આરોપી ફરાર છે. તોડકાંડ મામલે પીઆઈ એએસઆઈ હજુ ફરાર છે. માત્ર વચેટીઓ છાલ પોલીસ ખંજામાં આવ્યો છે અને જેથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. પીઆઈ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા પોલીસ પકડથી દૂર છે. દીવ ચેકપોસ્ટ પર તોડ કરવાનો મામલો અને જેમાં દીવ ચેકપોસ્ટ પર જે મામલો સામે આવ્યો હતો જેમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માત્ર વચેટીઓ છાલ પોલીસ ખંજામાં આવ્યો છે. દીવ ચેકપોસ્ટ પર હાલ તોડનો મામલો જેમાં પોલીસ તપાસ યથાવત છે, પરંતુ માત્ર વચેટીઓ જ પોલીસ કંજામાં આવ્યો છે. ગીર સોમનાથમાં પોલીસ પર મહિલાનો શારીરિક શોષણનો આરોપ. પોલીસે ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી લીધી છે. દારૂ વેચાણ કરતી મહિલાના પોલીસ કર્મી પર આરોપ. હપ્તા લઈ શારીરિક શોષણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે. મહિલાના ગઢડા પોલીસના 4 કર્મી પર આરોપ લાગ્યો છે. મહિલાએ વિડીયો ઓડિયો ક્લિપ સાથે પોલીસને લેખિત રજૂઆત કરી. પોલીસ કર્મીઓ શારીરિક શોષણ કરતા હોવાના વિડીયો સાથે રજૂઆત કરી. દારૂ વેચાણ કરતી મહિલાનો આક્ષેપ. પોલીસ કર્મચારીઓ હપ્તા લેવા આવે છે. પીડિત મહિલાની રજૂઆતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
એક ચલુનભાઈ, બીજા મોહનભાઈ મકવાણા છોનારીરા, બીજા પછી ત્રીજો કમલેશ પીઠિયા અત્યારે આરોસીમાં છે, અને ચોથો એલજી દેવાળો સામદાર પરવીર મોરીનો માણસ સામદાર. પીડિત મહિલાએ પોલીસ કર્મી સાથેના સંવાદની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે. તો ભાઈ પૈસા નું કેસ હતા, કેવી મને ધમકી આવી કે હવે તું બધું આમ કર દે તેમ કરી નાખ ને. પકો છે ને પકો? હા, એ પૈસા ખાઈ જતો છે એને, કઈ તું તારે તું કેસ કરી નઈ એમ કહી દે. હા, તું કેસ કરી નઈ કે નઈ, કેસ કરવાની આવે. આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે. અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે. વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 27 વર્ષની ઉંમર છે, અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે, જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે. વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો, અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે, અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે. તો પોલીસને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઉનામાં પણ આ રીતે જે ઘટના સામે આવી છે, તોડકાંડનો જે મામલો, અને જેમાં હાલ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ ગીર ગઢડામાં કે જ્યાં ખાખી પર દાગ લાગ્યા છે, પોલીસ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે, અને ગઢડા પોલીસના 4 કર્મીઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલાએ એક વિડીયો અને ઓડિયો ક્લિપ સાથે રજૂઆત કરી છે. બીજી તરફ તોડકાંડનો મામલો કે જેમાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, વારંવાર જે ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ હાલ આ બંને ઘટના કે જ્યાં ખાખી પર દાગ લાગ્યો છે, એક તરફ તોડકાંડનો મામલો, બીજી તરફ એક મહિલાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગીર ગઢડાની આ ઘટના કે જ્યાં 4 કર્મી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, એક મહિલાએ ઓડિયો અને વિડીયો સાથે પોતાની રજૂઆત કરી છે. તો દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો મામલો, જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ, તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ, ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ ફેલાયો, સોનલધામમાં ચારણ સમાજના લોકો હવે એકઠા થશે. આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ, એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં, ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે. બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે, અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી, ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું,